હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે બનાવવાના છે થેપલા. તો આપણે પહેલાં રોટલીનો ઝીણો લોટ લીધો છે, એમાં હું લીલી મેથી એડ કરીશ, ધાણા ભાજી, અને મેં અહીં એક અડધી દૂધી લીધી છે. અને આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે. હવે હું એમાં થોડું લીલું લસણ એડ કરીશ, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. મેં અહીં તલ લીધા છે, તલથી ક્રન્ચીનેસ ખૂબ જ આવે છે થેપલામાં. સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ. એક ચમચી ધાણા જીરું પાવડર, એક ચમચી લાલ મરચું પાવડર, થોડી હિંગ એડ કરીશ અને એક ચમચી હળદર. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં એક મોટો ચમચો જેટલું મોણ આપીશું તેલથી. જેટલું મોણ વધારે આપીશું એટલા થેપલા સોફ્ટ બનશે. હવે આપણે બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે લોટ બાંધીશું. પાણી જેમ જરૂર પડે એમ થોડું થોડું આપણે એડ કરશું. વધારે પડી જાય તો થેપલાનો લોટ ઢીલો થઈ જાય, થેપલા સરખા પછી ન વણાય, દૂધી હોય એટલે થોડો એમ ઢીલો પડે, એટલે થોડો આપણે કડક જ લોટ રાખીશું. આપણે લોટ બંધાઈ ગયો છે તો એટલો કડક મેં રાખ્યો છે. હવે આપણે થેપલા બનાવવાનું ચાલુ કરીએ. આપણે દૂધી નાખી છે એટલે થેપલા વણવામાં થોડુંક મુશ્કેલી પડશે, કારણ કે આવી રીતના ફાટતા જાય દૂધી હોય ને, એટલા માટે. શિયાળામાં થેપલા ખાવાની ખૂબ જ મજા આવે છે અને ગુજરાતીના ફેવરિટ એવા થેપલા. હવે આપણે એક સાઈડ થોડું ચડી ગયું છે એટલે આપણે એમાં તેલ લગાવીશું. ધીમા ગેસે થેપલાને શેકવાના છે એટલે થેપલું દાજે નહીં અને સરસ એવા ચડી જાય. હવે આપણે બીજી સાઈડ તેલ લગાવી લઈશું. ઓછા તેલમાં બને અને શિયાળામાં ખાવાની મજા આવે. તમે જોઈ શકો છો થેપલા સરસ એવા બનીને તૈયાર થયા છે. થોડું થોડું પ્રેસ કરશું એટલે પ્રોપર રીતે થેપલું ચડી જાય. તો હવે આપણા થેપલા તૈયાર છે. તો આવો બધાય જમવા. થેન્ક યુ.